નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા કુંજન દીક્ષિત સાથે. તારીખ 15 ઓગસ્ટની રવિવારે ત્રણ ગામ ગોમતીવાર બ્રાહ્મણ સમાજની ઓળખ સમય અર્બુદા સેવા સમિતિ સને 2020-2021ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી વિશાલ સનતકુમાર જાનીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અર્બુદા વાસ્યમનું ઉદઘાટન પ્રમુખ શ્રી વિશાલભાઈ જાનીએ ટ્રસ્ટીશ્રીઓ સાથે રહીને કર્યું અને સર્વદાતાઓએ તેમના વ્યક્તિગત રૂમોનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી પ્રમોદભાઈ ઉપાધ્યાય, ડોક્ટર નીરોભાઈ ત્રિવેદી, ડોક્ટર વિપુલભાઈ જાની, ઉપપ્રમુખ કમલેશભાઈ જોશી, મંત્રી શરદભાઈ ત્રિવેદી અને મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના સભ્યો હાજર રહ્યા. પ્રમુખ શ્રી વિશાલભાઈ જાનીએ છેલ્લા વર્ષ દરમિયાન થયેલ સંસ્થાની પ્રગતિ રિપોર્ટ વાંચી સંભળાવ્યો, જેનું ઉપસ્થિત સર્વે સભ્યોએ તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું. સંસ્થાના સિનિયર સભ્ય શ્રી કીર્તિકુમાર ઉમાશંકર જોશી, કે જેઓ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સિનિયર સિટીઝન ફેડરેશનના ઉપપ્રમુખ છે, તેમણે આ ફેડરેશન વતી સંસ્થાના પ્રમુખ શ્રી વિશાલભાઈ જાનીનું સાલ ઓઢાડી સન્માન કર્યું અને અર્બુદા સેવા સમિતિને ખૂબ ઓછા સમયમાં અભૂતપૂર્વ પ્રગતિના પંથે લઈ જવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. સંસ્થાના પ્રમુખ શ્રી વિશાલભાઈ દ્વારા લખેલ સંસ્થાનો પ્રગતિનો રિપોર્ટ જોઈ આજરોજ સંસ્થાને રૂપિયા 2,50,000 દાન શ્રી વિશ્વેશ્વર પંડ્યા તથા શ્રીમતી મંગળાબેન પંડ્યા દ્વારા આપવામાં આવ્યું છે. સંસ્થાને સમસ્ત બ્રાહ્મણ સમાજ તરફથી અભૂતપૂર્વ દાન મળી રહ્યું છે અને તે સંસ્થાના પ્રમુખ શ્રી વિશાલભાઈ જાની કોઠા સુધને આભારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી વિશાલભાઈ જાનીએ જ્યારથી સંસ્થામાં મેનેજમેન્ટ સંભાળ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 2 વર્ષમાં સંસ્થાને લગભગ 25 લાખ રૂપિયાનું દાન લાવી આપ્યું છે. વાર્ષિક સાધારણ સભાનું સમાપન પ્રમુખ શ્રી વિશાલભાઈ જાનીએ સર્વે ટ્રસ્ટીઓ શ્રીઓ અને મેનેજમેન્ટ કમિટીના સભ્યશ્રીઓ તથા સર્વે સભ્યોનો તેમના ઉપર મૂકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યું. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા કુંજન દીક્ષિત સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે.